जिला कलेक्टर के एल बचाणी की अध्यक्षता में आयुष्मान भव अभियान अंतर्गत प्रेस कॉन्फरेंस योजाई। तो आवो जोईए अमारी ब्यूरो ऑफिस नो एक रिपोर्ट। जेवी रीते कलेक्टर सर जणाव्युं 17 सितंबर थी 2 ऑक्टोबर सुधी आयुष्मान भव कैम्पेन उजवणी करवानी छे। अने आजे टूंक समय पहला माननीय प्रेसिडेंट मैडम द्वारा गांधीनगर खाते कैम्पेन लॉन्चिंग करवामां आवी छे। आखो कैम्पेन ना विशेष सेगमेंट सेवा छे। सौथी पहलो आयुष्मान आपके द्वार, जेमा आयुष्मान कार्ड्स नु 100% सैचुरेशन थाय अने 6 वडाना मानस सुधी पीएमजीवाय कार्ड आयुष्मान कार्ड बेनिफिट पहोंचे ए ज रीतनो आरोग्य शाखा द्वारा प्रयत्न रहेशे। आयुष्मान भवन लॉन्चिंग माननीय राष्ट्रपति श्री ની ગુજરાત માં ઉપસ્થિતિ હતી અને રાજભવન ખાતેથી એમની હાજરીને આપણે બધાને સંબોધન કર્યું છે, ઘણા બધા મિત્રોને જોયું પણ હશે। એના પછી મનસુખ માંડવીયા સાહેબે ખૂબ વિગતવાર વિશ્લેષણ કરીને વિગતો આપણને રજૂ કરી છે અને આપણે ભાવ સાથે કીધું છે કે આ કેમ્પેનમાં આપણે બધા જોડાઈએ। આ ફક્ત આરોગ્ય તંત્રની કામગીરી નથી પરંતુ આ સહભાગીતાથી વધારે સારી રીતે થતી કામગીરી છે એવું એમને પ્રતિપાદિત પણ કર્યું। મને લાગે છે કે મોટાભાગના મુદ્દા અમારા સીડીચોની વાતમાં કવર કર્યા છે, પણ 2-3 મુદ્દા મને લાગે છે કે મારે કહેવા જોઈએ। એક તો આ કેમ્પેનની અંદર 2 ઓક્ટોબર બહુ મહત્ત્વનો દિવસ છે, એ દિવસે આપણે ગ્રામસભા પણ કરવાના છે। આયુષ્માન ભવની પહેલી ગ્રામસભા એ 2 ઓક્ટોબરે થશે અને બીજી ગ્રામસભા જે છે એ 25 થી 31 ઓક્ટોબરની વચ્ચેની કોઈ તારીખે થશે, અને 2 ગ્રામસભા કેમ્પેન દરમિયાન થવાની છે। એ ઉપરાંત જે ખાસ કરીને મેળાની વાત એમણે કરી, એ મેળા તો 4 વીક એના નક્કી થયા છે। વીક પહેલું જે છે એ નોન કોમ્યુનિકેબલ ડિસીઝની વાત કરીએ, અમે ખાસ કરીને ડાયાબિટીસ કે હાઇપર ટેન્શન કે બધા રોગીઓ છે, એમાં 30 વર્ષની ઉપરના તમામ વ્યક્તિઓ છે એનું સ્ક્રીનિંગ આપણે કરવાનું થાય છે। કોઈ વ્યક્તિ બાકી ન રહી જાય એની દરકાર ખાસ રાખવાની છે, એટલે એનો પ્રચાર આપણા નક્કી પણ થાય કે 30 વર્ષની ઉપરની જે વ્યક્તિ હોય તમામ પોતાનું આ પર્ટિક્યુલર ચેકઅપ NCDના અનુસંધાને કરાવી દે જરૂર છે। એના પછી સીડી એટલે કોમ્યુનિકેબલ ડિસીઝની વાત અમે કરી, એની પર ચર્ચા કરી, ટીવીને અનુસંધાને આ જિલ્લામાં સારો પ્રતિસાદ પણ મળે, વિષયના એકાદ વ્યક્તિની સફળતા પણ અહીંયા આપણે સારી રીતે આ જિલ્લામાં હાઇલાઇટ થઈ છે। બીજો અગત્યનો મુદ્દો છે મેટરનલ અને ચાઇલ્ડ કેર, એ ત્રીજું વીક છે। પહેલું NCD, બીજું સીડી, ત્રીજું ચાઇલ્ડ અને મેટરનલ કેર, અને ચોથું જે છે એ એકચ્યુઅલી સ્પેસિફિક, જેમાં સ્પેસિફિક કંઈ હોય તો એના બાબતે છે। દાખલા તરીકે સિકલ સેલ રોગ જે છે એ આદિજાતિ વિસ્તારોમાં વધારે છે, ખેડા જિલ્લામાં એની આપણે બહુ આપણે મળતો નથી, તો એના અનુસંધાને આપણે અહીંયા એનિમિયા કે કોઈ સંબંધિત રોગ છે એના ઉપર વધારે ફોકસ કરીશું અને એના દર્દીઓને આપણે વધારે સારી સારવાર આપીશું, એમાં એમના ભાર લાગીશું, એ આપણે પ્રયત્ન કરનાર છે। આમ ગ્રામસભા અને મેળાઓની વાત આપણે કરી, આ ઉપરાંત એમને આયુષ્માન આપકે દ્વારના અનુસંધાને ખાસ કરીને વધારેમાં વધારે કાર્ડ્સ ડિસ્ટ્રીબ્યુટ થાય એના માટે અભિગમ રાખવાનો છે। 2 પ્રકારના કાર્ડ છે, આપ જાણો છો એમ, પીએમ જય કાર્ડની વાત પણ છે, સામા પક્ષે આભાની પણ વાત છે। આભા એક એવું કાર્ડ છે કે જેની અંદર દર્દી જે છે અથવા વ્યક્તિ છે, આપણે દર્દી તો ન કહીએ, વ્યક્તિ જે છે એની તમામ ડિજિટલ હેલ્થ રેકોર્ડ એની અંદર મેન્ટેન થાય છે। એક યુનિક આઈડીના અનુસંધાને એ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ હેલ્થ ચેકઅપ માટે જાય, દાખલા તરીકે આજે એક્સ જગ્યાએ અહીંયા ગયા છે, અહીંયા હું તમને વાત કરું ખેડા જિલ્લામાં આપણી પાસે સરકારી લગભગ 82 જેટલા એસ્ટાબ્લિશમેન્ટ છે, એની અંદર સિવિલ હોસ્પિટલ છે, SDH છે, પછી PHC 54 જેટલા છે, CHC છે, આપણી પાસે અર્બન હેલ્થ સેન્ટર પણ છે, આમ લગભગ 82 જેટલા એસ્ટાબ્લિશમેન્ટ્સ આપણી પાસે હેલ્થ માટેના છે, એ ઉપરાંત સબ સેન્ટર્સ પણ છે, એ ઉપરાંત પ્રાઇવેટ 18 જેટલી જગ્યાઓ એવી પણ છે કે જેના PMJ માટે તમે અધિકૃત કરી છે ત્યાં લોકો સારવાર લઈ શકે છે।